મને યા ગમી ગયો, નેવી બ્લુ છે, બ્લેક નથી, નેવી બ્લુ છે, તો આ લઈ લીધો. હા મેં આ બાંધણી તમને, આ તો મને બહુ જ ગમે આ કલર, તો કલર એ મમ્મી ને એવું ગમે ને, બાંધણી ડિઝાઇન ને મમ્મી ને બહુ ગમે. હા મને બાંધણી બધા એ કરતા વધારે ગમે. મારી પાસે ને 8:30 કલાક થઈ ગઈ બસમાં બેઠા, એને આગળી સુધી પાવેશભાઈ એ બેઠા હતા, આગળી એમ સીટ ભે ગયા. શિવાની એ જાગે, શિવાની એ એક મસ્ત નીકળ્યા પકડી હતી એટલે જાગે. ને આપણે જે મિલનભાઈ છે ને, એ પેલા ભાવેશભાઈ ને મૂકવા આવ્યા સામાન ને બધું, બસ સ્ટેન્ડ વાલા બસ જ્યાં ઉભે ટ્રાવેલ્સ ને આવું હતી. પછી છે ને હું ને મમ્મી ને અર્જનભાઈ ભાઈ આવતા હતા, તે વરી મમ્મી લેવા આવ્યા. ને પછી બસ ઉપર ઉભું હતી એટલે ચાલુ કરી. પછી છે ને મિલનભાઈ મને લેવા આવ્યા, અમને ત્રણેય ને ઉગાડી દીધા ફટાફટ. ને પછી ફટાફટ બસ ઉપડી ગઈ. મમ્મી કેવું થયું? હા ઓ એ તો મિલન સ્કૂટર લઈને ઓનડાર લઈને આવ્યો હતો ને, પૈસા ધન્યવાદ કે અમને ત્રણ દીપુતિ એની હાચવા. બરાબર ને? હા હા બરોબર છે. એ બે માણસ આપણને એમ થાય કે બેઠા રહીએ એવી રીતના આપણે રાખે થાય, બે છોકરા એવા ઘરના બધા આપણને એમ થાય કે નહીં એમ તા બેઠા રહીએ. બેહાડી ગયા અમને. પછી હમણાં એનો ફોન આવ્યો, અમે કરણ ને ફોન કરી લીધો, વિરમભાઈ ને ફોન કરી લીધો, કરણ એ ભૂગી ગયા થવાનો, હાડા નો થયા ને એ ભૂગી ગયા. કરણ ને કહું તમે, હું કઉ ભૂગી ગયા હું કરું, મેં તમે બસ માંથી ઉતરી ગયા ને અમારે બેહવાનું છે. એ બધા યાર વાત કરી લીધી. અર્જનભાઈ નો પાછો ફોન આવ્યો, એ કે બરોબર સામાન આવી ગયો ને, કઈ ફૂલાણો નથી ફરી મૂકી દીધું. મેં કીધું આ તો કે ઘેર ખવાર ફૂગી બસ પાછો. તો હજી આપણે એ બેહાડી ગયા છતાં એને એમ થયું કે એક વાર ફોન કરીને પૂછી લો કેમ. હા તો ફોન કરી એને પૂછ્યું કે હરખા બેસી ગયા ને કે સમાન કઈ ભૂલાતો નથી. બહુ જ પ્રેમ ભાવ મળ્યો ને અમને છે ને, બહુ જ મજા આવી ગઈ. હવે અમે મેં કીધું જાવા અમે આવવા હાટુ પાછા જઈએ, તમે વેલા વેલા આવજો. અમે એવું વેલા વેલા આવીશું આપણે ઘરે નવા વિડીયોમાં જે બધી શોપિંગ કરીને એ તમને ખેર છે અને નિરાયતે બતાવી. રિયલ ની શોપિંગ છે ને એ વિરમભાઈ એના વિડીયોમાં બતાવીશ એટલે જોઈ લેજો. ને મારી શિવાની ને મમ્મી ની ને હું મારા વિડીયો બતાવી એની પ્રિયલ ની ને દાદી ની ને એની શોપિંગ એના વિડીયો માં બતાવશે. તો જોઈ લેજો, જોઈને એમાં બતાવીને. હર હર મહાદેવ, 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 બાય બાય સુરત વાસીઓ બધાને. શિવાની જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ટાઈમ થઈ ગયો ને? હા ટાઈમ થઈ ગયો. હવે આજે મેડમ પૂછીએ કે શિવ એટલા દિવસ નથી આવતી, ક્યાં ગઈ હતી? બાબા બાબા ગઈ હતી. શિવ જા એટલે મેડમ કેમ કે હે? શિવ આવી આવી કેમ કે હે? કેમ કે હે કે તો એકવાર.
આવી. હાલો દાદા વાત જો, હાલો હાલો બાબાઈ બાબાઈ. હા માઈક, થેન્ક યુ બાબાઈ બાબાઈ. પછી હાલો મારો દીકો, હાલો હાલો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મજામાં. તો બસ જો હાડા નવ થઈ ગયા આપડે, કાયમ નો ટાઈમ ને જાજા દી. પછી ઘેર થી જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કા મમ્મી? હા બધાય ને જાજા જાજા જય શ્રી કૃષ્ણ સીતારામ. અને તમે પણ જો સર, આપણે સુરત ગયા હતા ને બધા આપણા સબસ્ક્રાઈબર મળ્યા એને બધાય ને મારા તરફ થી બધાય ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય ને. અને સૌથી પેલા તો છે ને બધાય નો દિલ થી આભાર કે મમ્મી અમે અહીંથી સુરત ગયા ને, તો પેલા તો અહીંથી જો આપણે ડેડિયાપાડા અમે ગયા, અમારી જર્ની બહુ જ ની મસ્તી ની રહી. પેલા સૌથી પેલા અહીંથી ઉપડા ને સીધા અંકલેશ્વર ગયા, અંકલેશ્વર થી ગયા ડેડિયાપાડા, ડેડિયાપાડા એક દિવસ કરણ પાસે રોકાણા, પછી અમે અહીંયાથી બધા બીજે દીએ ગયા સુરત. ને પછી જેવા સુરત ગયા ને એવી આપણે રીલ્સ મૂકી હતી કે અમે સુરત આવીએ ને બે દી રોકાવાના છે. મમ્મી આમાં એટલી કોમેન્ટો આવી ને બધાય ની કે તમે આવો, તમે આવો, અમે આઈ રહીએ એની એમ કીધું. પછી મને એમ કીધું કે તમે ક્યાં રહ્યો ઈ કે, પણ મને તો અહીંયા એરિયા ના નામ ન આવડે ને બે દી આપણે હતા એટલે પછી જાજો કઈ ટાઈમ નતો, ટાઈમ કટોકટીમાં હતો. તો એ કે અમે કે મળવા આવીએ, તો બધાય નો દિલ થી આભાર કે તમે અમને આમંત્રણ આપ્યું કે આવો, આજુબાજુના નામે કીધા કે અમે આઈ રહીએ. પણ આમાં કટોકટી નો ટાઈમ હતો ને, બધે તો કઈ ભૂગી ન હગાય કઈ આપણે ન, હું તમને મળવા આવી હગું કે ને, જો હું તમને કહું કે હું આઈ છે ને આવો, તો અમે ઘેર હોય કે ન હોય. પછી સોમવારે અમે અમારું જે વિડીયો શૂટિંગ નું કામ કરવા ગયા હતા ઈ પતાવ્યું, ને મંગળવારે અમે એક બરોડા બજાર માં ગયા. બાકી છે ને આમાં ઘણી બજારો તો રહી ગઈ છે, ઈ તો આપણે જે હગાવાલા ઘેર રોકાણા ને એ કેતા હતા કે તમે ટાઈમ બહુ ટૂંકો છે, ઈ કે ટાઈમ કે તમે જો લઈને હરખો આવ્યા હોત ને તો એ કે અહીનું બધું ઈ કે અમે ફેરવેત. પણ હવે હું પાછું કઈ એક વાત આમ થોડુંક મૂકીને અવાય તો પાછા જઈ શકીએ ને, જઈ શકીએ. હા ટાઈમ જોઈએ તો આપણે એમ કે બધું ફરી હકાય. આ તો ટાઈમ તમારે ટૂંકો હતો અને પાછું વચમાં જો એક દિવસ ગણેશ વિસર્જન નું આવી એમ બંધ રહી શનિ રવિ ને પાછું આ ગણેશ વિસર્જન નું, એટલે બધું આમ ઓલું ફેરું થયું હતું એટલે એમાં થોડુંક. તો આપણે તો બહુ ભાઈ મજા કરી લીધી, ફરી આવ્યા આપણું કામ થઈ ગયું, શોપિંગ કરી આવ્યા ને. એ શોપિંગ શું કરી આવ્યા ને એ તો તમને ખબર છે, સાડીઓની એને કરી છે પણ એ બતાવવાનું હજી બાકી છે ને. તિરોંઠે હવે નેવરા થઈને બતાવીશું, અટાણે તો હજી મારે જોઈએ કપડાં બધી નવા બાકી છે ધોવાના. ગઈકાલે તો આ જો બીજો દિવસ છે અમે આવ્યા એને, ગઈકાલે તો વિડીયો બ્રેક રાખી હતી કેમ કે થાકી ગયા હતા એટલે એમ નતા થાક્યા. આવીને નાયા ધોયા પછી મમ્મી નાઈ હાંજુધી હતા, પછી હાંજે છે ને, હાંજે એટલે રોંઠે છે ને વિરમભાઈ જીતભાઈ ને દક્ષા ભાભી ને અહીંયા આવ્યા હતા મમ્મી ને તેડવા, પછી એ હાંજ સુધી રહ્યા હતા. પણ એ બધું આપણે તમે વિરમભાઈ ના વિડીયોમાં જોયું હશે. મારે તો પછી કાલ બ્રેક રાખી હતી, હું કો કપડા ને છે ને એ બધું ધોઈ નાખું, આજ નો દી વિડીયો ની બ્રેક રાખું, કો પરો ખાઈ લઉં ને પછી આવતીકાલે ઉતારી. એટલે આજ છે ને આપણે બીજો દિવસ છે, અમે તો ગઈકાલે સવાર ના આવતા રહ્યા. પછી નાયા ને ધોયા ને જમ્યા ને પછી બપોર થોડોક આરામ કર્યા, પછી એમ કે વિડીયો તો ન પછી ઉતારી શકાય. હા ને આગલા દિવસ નું મારું વિડીયો એડિટિંગ બાકી હતું, ઈ પેલા વચ્ચે મુકાણો નતો. મે બહેનું તેટલી તો કોશિશ કરી, એક જ દિવસ માં ગેપ આવ્યો હતો વિડીયો નો, પણ ત્યાં છે ને એડિટિંગ નતો થયો એટલે પછી કઈક કામ વધી જાય. એટલે પછી ગઈકાલે અમે આવ્યા ને તે દી અમે બ્રેક રાખી હતી, આજ બીજો દિવસ છે અમે આવ્યા એને. તો હવે તો એકદમ ફ્રેશ થઈ ગયા સી, ત્યાંથી હમણાં વહી ગઈ સ્કૂલે, કેવી તૈયાર થઈ ગઈ? હા તૈયાર થઈ ગઈ, તૈયાર થઈ ગઈ. તો ફટાફટ આ જાઉં જાઉં. અને જો તમે આપણે ન્યા ગયા અર્જુનભાઈ ને ઘેરે તો એ લોકોને મજા આવી, આપણે બહુ મજા આવી, ને આજુબાજુના પાડોશી એ જો આપણા જેવા જ બધા હતા, અમે ગયા ને તો તઈ કે લઈ કે તમે આવી, હું આવું કે અમારા હગા થઈને અમારે હું કઈ બે થી રોકાવવાનું છે, હું કે અમે હું આવ્યા સુરત પેલી વાર આવ્યા છે તો ફર્યું એટલું ફરી લીધું ને પાછા જાઉં ને. મમ્મી ને કહું કે હવે અહીંયા તો આવજો, આ વખતે તો મમ્મી નો આવ્યા. વિરમભાઈ ને દક્ષ ભાભી ને કીધું કે અહીંયા આવજો, અમે તો જઈ આવ્યા એટલે અમને હવે જીરી ઓલું નથી લાગતું કે આખું છે. હવે તો કિરણ અને માજી કૃપે એક સાચી વાત છે, હવે તો જઈ આવીએ આપણે બુકિંગ કરાવી દઈએ ટ્રાવેલ્સ માં, પછી અહીંથી ચડીએ ને. મમ્મી
અહીંથી આપણે ચડીએ ને પોરબંદર થી, એટલે ડાયરેક્ટ છે ને સુરત આપણે અર્જનભાઈ ને ઘેર થી 10 મિનિટ નો જ રસ્તો છે ને, ત્યાં જ આપણે બસ સ્ટોપ છેલ્લો છે અહીંયા ઉતરવાનું, એટલે કોઈ અઘરું ના થાવ હેલું છે. આપણે તકલીફ ન પડે, તમે જાઓ તો બીજી વખત જરાય નઈ, અમને તો એમ છે કે અહીં છે, પણ એક આપણું જે કુદરતી સૌંદર્ય છે ને એ મિસ કર્યું બહુ, ઈ કઈ અહીંયા નો જોવા ચડે. હા તે ઓય માઈ તો મોટું સિટી રહ્યું, મોટું સિટી છે તો એટલે આ બધું મિસ થાય અહીંયા. બરાબર, ત્યાંથી આમ સુરજ જાય, એ તો મને તો હું ચોકી જ થઈ ગયું કે આ હું કે આપડે કે બીજે તો વિદેશ માં તો હું કે ના થાય હું કે આજ કેમ કે એમ થયું કે અમારે ક્યાંય એમ લાગે તો અમે કેમ એવડો ઘૂમરો માર લીધો ને, એટલે બાકી સુરજ તો એક જ ઉગે, એક જ હોય, પણ હું તો ચોકી જ થઈ ગયું કે આમ થી નું કહું ઉગે સુરજ થાય છે, લે એમ તો ઈ તો હાવ ચોકી જ થઈ ગયું એવું છે. ઘણું નવ નવ જાણવાય ચડ્યું ને, હવે ચટ ચટ પાછા જાઉં. હા બધ્યા ગાય જોવે એટલા દીધા ક્યાં વહી ગઈ હતી મમ્મી ના ભઠા માં ઓરા હેકવાન કામ લે છે મીઠું થાય ને આમાં હવે વર આપશે હવે તો બાયણે અસલ હેકાઈ જાય, આપડે તો પડી હોય. હા હોય જ શું તને 1 થી 10 બોલતા આવડી ગયા? એકલી ને, એકલી ને આવડી ગયા? બોલ જો યાલ જો 1 થી 1 2 2 3 3 4 4 5 6 6 7 8 9 9 12 10. વાહ શિવ, વાહ આવડી ગયો. બાય બાય કેતા, બાય બાય. નાઇટ ડ્રેસ? હા. તો 6 વાગી ગયા છે, ભાવેશભાઈ આવ્યા ને હવે છે ને, ભાવેશભાઈ ખાઈ લઈ ને તો પછી હું બતાવ બતાવે તેવા હાટું કે ના, એટલે શૂટિંગ એવા હાટું ભાવેશભાઈ ઉપર રાખ્યું કે સાડીઓ છે ને એ તમને ખોલીને બતાવીએ ને હું ને મમ્મી, તો વાંધો ન આવે, નકર તમને મમ્મી એકલા બતાવી છે તો અમે હરખી ખોલીને નહીં બતાવી શકે, એટલે હું ભાવેશભાઈ ની વાત જોતી હતી કે આવીને ખાઈ લઈ તો પછી આપણે બધું બતાવીએ. તો જો શિવ ત્યાં સુધી માં તમને બતાવે એના કપડા, શિવ એના કપડા ઈ બતાવ્યું છે. શિવ બતાવ્યું માર દીકો? વાહ વાહ, હાલો ત્યાં સુધી શિવ ના બતાવી દઈએ, દે માર દીકો મને દેતી જા. તો આને પપ્પા એ પાસ કરી આ જોડી કેજો કેવી છે. હા આ નીચે ટી શર્ટ પહેરવાનું છે, ખોલ નાખીએ આપણે, બરાબર દે તમાર દીકો હમણાં જેકેટ દેતા હમણાં આવી છે ને સીવું નથી, એટલે આ ટી શર્ટ અંદર પહેરવાનું છે, પછી આ નીચે કેપરી છે ને આ જેકેટ છે ને એ માથે પહેર લેવાનું. આ વખતે થોડાક અલગ થી લીધા ને બસ આ જેકેટ ખુલ્લું રાખવાનું, બાયું આખી બાઈ વાળા છે. હવે સીવું? હા સીવું, બીજી જોડ બતાવે છે હવે. હા આ સીવું બીજી જોડ છે, આ સીવું બીજી જોડ ને એમાં પસ આવ્યો કા કેજો કોમેન્ટમાં કપડા કેવા છે. સુરત થી લઈ આવ્યા અમે તો, જોકે સુરત માં પહેલી વાર સુરત થી લઈ આવ્યા છે, ગયા હોય એટલે લેવાતા જોઈએ. આ સીવું નો પસ આવ્યો એમાં ભેગો કા પસ આવ્યો ને, બસ નાઇટ ડ્રેસ ક્યાં તારો દીકુ લે બતાવ હું ખોલે. આ તો હમણાં પહેર લેવો ને થોડીક વાર રહીને, થોડીક વાર રહીને પછી પહેર લેવો ને અટાણે જ. હા હાંજે પહેરવાનો, હાંજે ને. હા એક આપણે મોલ માંથી લઈ આવ્યા હતા, જે આપણે સુરતમાં તેથી બજારમાં ફરવા ગયા ને જે સીવું ટી શર્ટ ને પેન્ટ ને પહેર્યા હતા ને
ઈ તેદી ક્રોમા મોલ છે એની પાસે ગયા તા બીજા મોલમાં. ઈ પેલા ક્રોમા માં ગયા તી ખડીક ફોન ને જોયા, નક્કી કરીએ કે હવે ફોન લેવાનો વિચાર છે, તે કયો લઈએ. તી ઘડીક વાર અમે બધા ફોન જોયા, હું ભાવેશભાઈ કરણ મિલન ને શિવન બધા ગયા તા. તી ઘડીક હા શિવ અહીંયા ડિસ્કો કર્યો હતો, ઓલું ઓલા વાગતા હતા, શું કહ્યું ભાવેશભાઈ સાઉન્ડ કહેવાય, હા એ સાઉન્ડ વાગતા હતા ને. તે ઘડીક વાર શિવાની ડિસ્કો કર્યો, એક ક્લિપ છે ને મેં ઉતારી હતી પણ મૂકી નથી, અટાણે હું મૂકું ને કે ભાતા હું તેમ ભાવેશભાઈ ખાઈ લઈને તમે એક ક્લિપ શિવને એન્જોય કરજો, પછી સાડીયું બતાવું. એને મજા આવી ગઈ, ત્યાં ડિસ્કો કરતી હતી ને. પછી ગયા હતા અહીંયા પાસે મોલ છે એમાંથી, પછી એક જોડી અહીંયાથી શિવની લઈ આવ્યા હતા. શિવની ચાર જોડી થઈ ગઈ, મારા બે જોડી ને ચાર સાડી મમ્મીની. તો હવે ભાવેશભાઈ તમે ખાઈ લ્યો ને પછી આપણે સાડી બતાવીએ. હવારે બદલાવાના, હવાર પાછા પહેરી લેવાના. ઓલા હવે આ બતાવવા લાગી તો ઈ મોરથી સડી છે, હા સડી છે, હું પીરા લઈ લઉં હરખું બે હાઈ તારા. હવે આપણે પેલા આપણે બતાવી દઈએ સાડી અમ ચીકવાર લાગશે. તો આ લીધો, જે તમે વિડીયોમાં આગળ જોયું હશે કે મેં પિંક પાસ્ક પેલા કર્યો હતો, પછી એમ થયું કે પિંક કલર તો બહુ પહેર્યા હતી, કારણ કે આવો કલર નથી પહેર્યો, તે આ લેતી. પછી મને આ ગમી ગયો, નેવી બ્લુ છે, બ્લેક નથી નેવી બ્લુ છે. તો આ લઈ લીધો ને એના ભેરો છે આ ચોણી છે. મમ્મી હસે છે ને ઘેરવાર, અરે અરે મમ્મી કઈ ઘટતું નથી. અલગ છે આ વખતે કપડા, કા માર મમ્મી કાલ કેતા હતા મને કે કિરણી કે તું ઈ કયો બાકી ગોતી આવી કપડા ઈ કે ના એનો દુપટ્ટો. મમ્મી આપણે દિવાળી પેલા શોપિંગ કરી લીધું. હા ઈ વાત હે, દિવાળી ની વાર ક્યાં વારસે વારસે, આ હમણાં દિવાળી. બસ બીજો એ બદલી તો ઈ છે બીટ કલર નો, એમાં થોડીક અલગ છે, ઉપર જ છે બાકી પ્લેન છે. હા દીકુ દાદી ની સાડી તો ખોલી ને બતાવી જો, એમાં આવો જ છે ઘેરવાર. એનો દુપટ્ટો થોડો કલર છે ડિઝાઇન વાળો. હવે હાલો મમ્મી સાડી બતાવી છે. પેલા તો ઈક્યો તમે કાલ જોઈ, તમને કઈ ગમી? અરે મને હાઈ ક્લાસ ગમી, આવા કલર એક આપણે અહીંથી એક કોઈ દી લીધા જ નથી, અલગ જ છે બધા. આખી એવી જ છે, નીચે ઓલી બોર્ડર વાળી ને આવું બ્લાઉઝ છે, એમાં ડિઝાઇન વાળું. હા પ્રિન્ટ છે બ્લાઉઝ, પ્રિન્ટેડ મસ્ત છે બ્લાઉઝ તો, લગભગ માં એવા જ છે. હા લગભગ બધામાં એવા જ છે બ્લાઉઝ. શું ખોલતો બીજી દીકુ, બીજી સાડી ખોલતો તો તો હું બતાવ દઉં. કાઈટ માર દીકુ, ખોલીન રાખજો. આ કો મમ્મી આ કલર હાથમાં આવ્યો ને એટલે કરણે તરત કીધું મને કે મમ્મી આવા કલર પહેરે, મેં કીધું હા હું કઈ વાત, મને આવા કલર વધારે ગમે. હા જો એન સેડો છે આ બીજી સાડીનો, આમ ડિઝાઇન ની ડિઝાઇન આવી ને મજા આવશે પહેરવાની. અને કાપડ એ કેવું છે? કાપડ મસ્ત છે, હા હા ઓ એકદમ લીસું લીસું. આ બધી નીચે એવી જ છે બોર્ડર વાળી છે, એમાં બ્લાઉઝ એવું છે. બ્લાઉઝ આમાં ફૂલ ની છે ડિઝાઇન. હા દીકુ ખોલી,
આવો તો કલર મેં કોઈ દી પહેર્યો જ ના, એટલે ગમે ને તમને? હા, કબૂતરી કલર. જો કેજો કોમેન્ટમાં સાડીઓ કેવી છે, અમે તો આવી ખરીદી કરી આવ્યા. આમાં આખાઈમાં અસલ ડિઝાઇન છે કે? હમ, આખાઈમાં ડિઝાઇન. વેલા બ્લાઉઝ સીવરાવી ચાલુ કરી દેજો પહેરવાનું, કરણે મને ત્યાંથી જ કીધું, એક મમ્મીને કહી દેજે કે વેલા સીવરાવી ને વેલી ચાલુ કરજો, રાખતા નહીં તો એ કે બીજી વખત પાછા ઝટઝટ લેવો. બરાબર કે મમ્મી કા કાઢે ની હાડી મમ્મી આ બાંધણી તમને? આ તો મને બહુ જ ગમે આ કલર, તો કલર એ મમ્મીને એવું ગમે ને, બાંધણી ડિઝાઇન એ મમ્મીને બહુ ગમે. હા, મને બાંધણી બધાય કરતા વધારે ગમે. સાડી લગભગ જોજો બાંધણી ની સાડી, સાડી બાંધણી ની વધારે હોય. અને આ મગિયા કલર તો મને બહુ જ ગમે. પેલી જ દુકાન મમ્મી આમ જોવા ગયા ને તો અમને છે ને બહુ જ ની ગમી ગઈ સાડીઓ. આવું છે બ્લાઉઝ. હા, એટલે હવે આપણે આગળ કઈ ખરીદી કરવા વિચાર જવાનો છે તમારો? હવે તો મમ્મી હું કઈ બોલવા તો દો, મમ્મી હું વિચારશે આગળ કઈ કહીશું. હવે ભાવેશભાઈ નું આપણે ક્યાંક ગોઠવાઈ જાય ને તો ફૂલ આપણે શોપિંગ કરવી, ફૂલ શોપિંગ. હા, એ પછી આમ શોપિંગ કરવી, એટલી કરવી કે આપણે ખાલી પસંદ જ કરવાનો, પસંદ કરી કરીને મૂકી દેવાનું. ઈ જોઈ ને આપણે સાઈડ માં જ મૂકવાના, પાસ કરીને બિલ પે તો ભાવેશભાઈ કરશે. જો કરણવે તો ઘણી શોપિંગ કરાવી, હવે ભાવેશનો વારો છે, એટલે એના મેરેજ માં જ રાખીએ. આપણે ઉટાણે કોઈ ભાવેશભાઈ ને એક પાંચિયા નો ખર્ચો અટાણ ન કરાવો, તો એના મેરેજ થાય ને તો એની ઉપર બધું આવશે. અટાણ હાલો આ પાડી આવો સુરત થી શોપિંગ કરવી, અટાણે તો થપ્યું કરે. આપડે સુરત થી ક્યાં એક રૂમાલ લઈને લેવો તો રૂમાલ એમ તો પૂછે જ કેમ કે એમ કે તમે ફરવા ગયા હતા, હું લઈ આવ્યો. હા, એટલે પછી ક્યાં મેં જો પેલો સવાલ કર્યો ને મમ્મી આગળ આપડે કઈ જાવ, એટલે હું જવાબ દેવાના મમ્મી આવી છે, કદાચ ભાવેશભાઈ ને ખબર પડી ગઈ છે, એટલે ભાવેશભાઈ પેલા જ કહી દીધું કે અજીતા કરીને આવ્યા, એને ખબર પડી જ ગઈ હોય, એટલે જ નિયમ કીધું કે અજીતા કરીને આવ્યા છે. એમાં એવું હતું કે હે ને જરા કામ માં હતા ને, ટાઈમ મળ્યો જ નહીં જોવાનો, આના માન માં લેવાના, અમારા તો ક્યાં જોવાય નતા ગયા. બજાર માં ગયા ને ત્યાં સીવું પેન્ટ ને ટી શર્ટ પહેર્યા હતા ને, એ સીવું ના મોલ માંથી આગળ દઈ અમે લઈ આવ્યા હતા. સાંજે ગયા હતા, ખાલી ઘુમરો મારવા જ ગયા હતા, લઈ આવ્યા. અને આ છોકરાઓ ના એક ના કઈ લીધા નથી, પણ હવે લે હું પછી પાછા જાઉં ત્યાં તો સ્પેશિયલી તમારી ખરીદી કરવાની આવી છે, એટલે કઈ તો ટાઈમ ટૂંકો પડી, અઠવાડિયું લગભગ રોકાવજો એમ કે નહીં. પણ આપડા હગા અહીંયા છે ને એટલે ઉપાધિ ને રોકાઈ જાઓ. તમારી વાત સાચી છે, તમારે ખાઈ ખા લેવાય વધારે દીકો હચવાઈ ગયા બધા બિલ. કેટલા નું છે બિલ? કેટલા નું? એટલે પછી ને કોમેન્ટ ના જવાબ અમુક દેવાના અને અમુક બાકી છે ને, એટલે એમાં ઘણા ની બર્થડે ની કોમેન્ટ આવી છે કે અમારા 20 કરજો, પણ હવે મને પછી ટાઈમ જોડે એ જવાબ તમને રિપ્લે આપું, પછી મને ખબર પડે કે કેના કેના હતા. તતાલે તમારા બર્થડે વૈયાઈ ગયા હોય તો કામમાં હોય એટલે કંઈક પછી એવું થાય, હામટ્યું ફેર્યું થઈ જાય. તો આજે સવારે વહેલી ઉઠીને જવાબ દેતી હતી, પછી બપોર દેતી હતી, તો એ હજી ખતમ નથી થયું ને, હજી મોડે સુધી દઈ ને તો એ ખતમ થાય તો હજી કાલે પૂર્યું થશે.
તો અહીંયા મને ખબર પડે તો તમારા બર્થડે વૈયા ગયા છે, એટલે તમને એમ થતું હોય છે કે કિરણબેન બર્થડે વિશ નથી કરતા, પણ હમણાં આમ કામમાં પડી ગયા હતા ને એટલે પછી છે ને બર્થડે વિશ નથી થતા. તો હવે આપણે હમણાં અંધારું થઈ જાય એટલે વિડીયો એન્ડ કરીએ, નવા વિડીયો મળશું. ને ગમ્યું હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ને ફરીથી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.